सूरत शहर में भारे वरसाद जे छे तेनुं आगमन थई गयुं छे। भारे वरसादथी केटलाक विस्तारोमां भराया हता पाणी, धोधमार वरसादथी नीचाणवाळा विस्तारो पाणी पाणी थया छे। पाणी भराता सूरत मेयर एक्शन मोडमां आवी गया छे, साथे ज भारे वरसादथी प्रभावित विस्तारोनी खास प्रकारे मेयरे लीधी छे मुलाकात। पाणीना झड़पी निकाल माटेनी आपी छे सूचना, साथे ज सूरत शहेरना ફાયરની ટીમનું પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ કરવામાં આવી રહ્યું છે। લાલગેટ વિસ્તારમાં પાણીમાં ગાડી ફસાઈ હતી, જ્યાં ગાડીમાં સવાર 3 બાળક સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આ પ્રકારે ભારે વરસાદને પગલે સુરતના મેયર એક્શન મોડમાં આવી ચૂક્યા છે, જેના આધારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે લેવામાં આવ્યા છે। પાણી ભરાઈ જતા સુરત મેયર એક્શનમાં છે, જ્યારે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની લીધી છે ખાસ મુલાકાત। પાણીના ઝડપી નિકાલ માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે। સુરત શહેરમાં ફાયરની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં લાલગેટ વિસ્તારમાં પાણીમાં ગાડી ફસાઈ હતી, ગાડીમાં સવાર 3 બાળકો સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આ પ્રકારે ગાડીમાં સવાર 3 બાળક સહિત 5 લોકોનું સફળ રેસ્ક્યુ જે છે તે હાથ ધરાયું છે। આ પ્રકારે વધુ માહિતી માટે આપણી સાથે મહેન્દ્ર જોડાઈ ગયા છે। મહેન્દ્ર, અમને જણાવશો સુરતની શું છે પરિસ્થિતિ? દિવ્યા, ચોક્કસથી, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલથી જે જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરત શહેરમાં ભારે વરસાદ થી ચોક બજાર, રૂડના, પાંડેસરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો તેમજ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ભરાયા છે। ગેરકાયદેસર બાંધકામ તેમજ મેટ્રોની કામગીરીને લઈને પાણી ભરાયા હોવાનો લુલો બચાવ અધિકારીઓ કરી રહ્યા છે। પાણી ભરાઈ જતા સુરત મેયર પણ એક્શનમાં આવી ગયા છે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે, ત્યારે પાણી ઝડપથી નિકાલ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। હાલ સુરત શહેર ફાયરની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હાલ લાલગેટ વિસ્તારમાં પાણીમાં ગાડી ફસાઈ હતી, ગાડીમાં સવાર 3 બાળકો સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અહીં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે જે મહાનગરપાલિકાની પ્રી મોન્સન કામગીરી છે, તેમાં ભારે વેટી ઉટાળી હોવાનું લાગી રહ્યું છે। જી દિવ્ય, જી બિલકુલ, મહેન્દ્ર અમને જણાવશો સુરતમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે અને કેટલા ઇંચ? જી ચોક્કસથી, જે રીતે વાત કરીએ તો સુરત જિલ્લામાં જે બારડોલી પંથક છે, બારડોલી પંથકમાં સૌથી વધુ વરસાદ પડવામાં આવ્યો છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેને લઈને જે આ પાણીનો ભરાવો છે, ચોક બજાર છે, પાંડેસરા છે, ઉટના વિસ્તારમાં પાણીનો જે ચોક પાણીના ભરાવાને લઈને પાણી જે ભરાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, અને હાલ તો જે મહાનગરપાલિકાની ટીમ છે તે એક્શનમાં આવી છે, અને સાથે મેયરે પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે। ત્યારે વાત કરીએ સુરત જિલ્લાના અનાધાર વરસાદને લઈને, જિલ્લાઓમાં બારડોલી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, તેમજ મહુવા પલસાણા સહિત તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે બારડોલીથી કરોડ માંડવી સ્ટેટ હાઈવે પર રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગની વાત કરીએ તો કિમ માંડવી રોડ પર પાણી ભરાયા છે। હાલ પોલીસે બેરેકેટ મૂકી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી છે। ત્યારે ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા, પ્રી મોન્સનની કામગીરીમાં ભારે વેઠ ઉટાડ્યો એમ દેખાઈ રહ્યું છે। જી દિવ્યા, જી બિલકુલ, મહેન્દ્ર અમને જણાવશો સુરતના મેયર એક્શનમાં છે ત્યારે કયા પ્રકારની કામગીરી તેઓ લઈ રહ્યા છે હાલ? જી હાલ તો જે હોય છે અધિકારી પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે। હાલ જે અધિકારીનું કહેવું છે કે હાલ સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેને લઈને આ જે પાણીનો ભરાવો થયો છે, અને જે બીજી વાત કરીએ તો ખાસ કરીને વાત કરીએ તો જે ગેરકાયદેસર બાંધકામ હોય છે, તે બાંધકામો જે વરસાદી પાણીની કોટાળ હોય છે એની ઉપર બાંધકામ કરી દેતા હોય છે, જેને લઈને આ સમસ્યા ઉદ્ભવે છે। જી દિવ્યા, જી બિલકુલ, મહેન્દ્ર અમને જણાવશો સુરતના લાલગેટ વિસ્તારમાં પાણીમાં ગાડી ફસાઈ હતી, તે અંગે કેવા પ્રકારની કામગીરી તંત્રએ હાથ ધરી હતી? જે ચોક્કસથી, જે રીતે વાત કરીએ તો જે સુરતનું જે ફાયર બ્રિગેડ છે તેમણે રેસ્ક્યુ કરી અને તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે, અને જે રીતે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં જે રીતે આખા સુરતમાં જળબંબાકાર થઈ ગયો છે, તેને લઈને અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે। અધિકારીઓ જે મોટી મોટી વાત કરતા હોય છે તે અહીંયા દાવા પોકાર્યા છે। જી દિવ્યા, જી બિલકુલ, મહેન્દ્ર અમને જણાવશો મેયર દ્વારા પાણીના નિકાલ માટેની સૂચના અપાઈ રહી છે, જે પહેલા પાણીમાં ગાડી ફસાઈ હોવાનો બનાવ બની ચૂક્યો, જેમાં તંત્રની નબળી કામગીરી સામે આવી રહી છે, તેમાં તમે શું કહેશો? જે ચોક્કસ છે, જે રીતે મેયરની વાત કરીએ કે લાગતા અધિકારીઓની વાત કરીએ, હાલ પોતપોતાનો બચાવ કરી રહ્યા છે। હાલ જે વિસ્તારમાં મેયરે ઉતરવું પડ્યું છે તે વિસ્તારની જો વાત કરીએ તો એક જ વાત આવે છે કે મેટ્રોની કામગીરીને લઈને આ જે પાણીનો ભરાવો છે તે થયો છે, ત્યારે જે લોકોએ સવારે નોકરીએ જવું પડે છે તેમાં પણ હેરાનગતિ થઈ છે,
લોકોએ હોસ્પિટલે જવું હોય, દર્દીઓએ હોસ્પિટલ જવું હોય, તેમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જી દિવ્યા જી, બિલકુલ મહેન્દ્ર, અમને જણાવશો. ગાડીમાં સવાર 3 લોકોનું સમયસર રેસ્ક્યુ થયું. જો સમયસર રેસ્ક્યુ ન થયું હોત તો ગંભીર અકસ્માત સર્જાત. તે અંગે શું કહેશો તમે? જી ચોક્કસ, જે રીતે વાત કરીએ તો જે સુરત ફાયર બ્રિગેડની ટીમ છે તે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગાડીમાં 5 લોકો સવાર હતા, તેમાંથી 3 રેસ્ક્યુ કરી એમને બચાવી લેવામાં આવ્યા હતા. અને હાલ જે સુરતમાં પાણીનો જળબંબાકાર છે તે રીતે મેયર અને અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. જી જી, મેયર દ્વારા નીચાણવાળા વિસ્તારોને લઈને કયા પ્રકારના નિર્ણયો લેવાયા છે? જી ચોક્કસ, હાલ તો અધિકારીઓને તાબડતોડ જે રીતે પાણી ભરાયું છે તે રીતે અચૂક હાજર રહેવા અને પાણીનો નિકાલ ઝડપથી કઈ રીતે થાય તે રીતે સૂચના આપી દેવામાં આવી છે. દિવ્યા જી, સમગ્ર માહિતી વિસ્તારપૂર્વક આપવા આપનો આભાર.